જય સ્વામિનારાયણ. આજે હવે આપણે શીખવાનું છે ચેપ્ટર 6 અને 7, એનું રિવિઝન આજે આપણે કરવાનું છે. બરાબર, 1 થી 5 ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું છે. હવે ચેપ્ટર 6 અને 7, બરાબર, એટલે સેમિસ્ટર 1ના બધા જ ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ જશે અને એનું રિવિઝન પણ તમારી એક્ઝામ પહેલાં કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એટલે ખાસ તમને જે દાખલા મોકલવામાં આવે એ ગણતા રહેજો, એને યાદ રાખજો, એના જેવા તમારે પરીક્ષામાં દાખલા પૂછાશે. બરાબર, તૈયારી બધી જ કરવાની અને વ્યવસ્થિત રીતે કરવાની. તો જોઈએ આપણે 6ઠું ચેપ્ટર કે એમાં કઈ કઈ વસ્તુ આપણે તમે શીખ્યા હતા. બરાબર, તો એક તો નોટોની ગણતરી. નોટોની ગણતરી કેવી રીતે હતું કે 500 ની 4 નોટ તો તમે ગુણાકાર કરો એટલે તમને આન્સર મળી જાય. બરાબર, પછી આમાં છે કે નોટ શોધવાની છે, રૂપિયા આપ્યા છે, નોટ શોધવાની હોય તો ભાગાકાર કરવાનો. અહીંયા નોટની સંખ્યા આપી હતી, કેટલા રૂપિયા થાય શોધવાનું હતું તો આપણે ગુણાકાર કર્યો હતો. બરાબર, આ બધી ગણતરી એવી રીતની છે. પછી એવું છે કે 500 ની નોટ 100 ની અને 5 ની હોય તો કેટલી નોટ કરવા, 620 કરવા પડે. તો એવી રીતે કે ભાઈ કેટલી કેટલી નોટ લઈને તમે આટલા પૈસા બનાવો, એટલે કે શું તમને વ્યવહારમાં જ્યારે આવી રીતે કોઈને પૈસા આપવાના થાય, ઓછા પૈસા આપવાના હોય 30, 40, 50 સુધી તો તમને આવડે ગણવતા, પણ વધારે રકમ કોઈને આપવાની હોય તો તમે એક્સ્ટ્રા પૈસા ના આપી દો, એના માટે આ ગણતરી કરવી બહુ જ જરૂરી છે. બરાબર, એના પછી આપણે જોયું હતું કે બેંકમાંથી શરાફની પેઢીમાંથી એણે પૈસા લીધા અને બેંકમાંથી લીધા તો કોને વધારે વ્યાજ ચૂકવવું પડ્યું. તો આપણે શું કર્યું કે જેણે દર મહિને પૈસા ભર્યા એનો ગુણાકાર કર્યો અને જેણે ડાયરેક્ટ આપી દીધા હતા પૈસા એના બાદ કર્યા. બરાબર, તો આપણને આન્સરમાં ડિફરન્સ મળ્યો કે આને 24 રૂપિયા એક્સ્ટ્રા થયા, આને 60 રૂપિયા એક્સ્ટ્રા થયા, એટલે કે 36 રૂપિયા એને વધારે આપવાના થયા. બરાબર, આ પણ વ્યાજ સાથેનું છે. પછી આ ચેપ્ટરમાં એક હતું નફો અને ખોટ. નફો એટલે શું કે તમે કોઈ વસ્તુ ખરીદી, બરાબર, અને એને વધારે પૈસામાં વેચો તો જે તમને વધારાના પૈસા મળ્યા ને એ નફો કહેવાય. અને કોઈ વસ્તુ તમે ખરીદી પણ તમે ખરીદી એના કરતાં ઓછા ભાવમાં વેચો તો તમને નુકસાન ગયું કે એકલા એક્સ્ટ્રા પૈસા તમારે આપવાના થયા, વસ્તુ તમારા હાથમાં રહી નહીં અને પૈસા તમારા ઓછા થયા, તો એને કહેવાય નુકસાન. બરાબર, જે વેપાર ધંધા નહીં કરતા હોય એ લોકોને આ હોય કે પ્રોફિટ થયો અને લોસ થયો. બરાબર, એટલે કે નફો થયો અને નુકસાન થયું. બરાબર, તો એની ગણતરી પણ જોવાનું, ખરીદ કિંમત અને વેચાણ કિંમત. જો આ વધારે હોય તો બાદબાકી કરવાની, નફો થાય, અને આ કિંમત જો વધારે હોય આમાં છે તો પણ આમાંથી બાદબાકી કરવાની અને એને લખવાનું નુકસાન થયું છે. બરાબર, પછી આ ચેપ્ટરમાંથી હવે કોષ્ટક પણ પૂછાઈ શકે કે આમાં જો 15 પેન્સિલની કિંમત હતી 45 રૂપિયા તો એક પેન્સિલની આપણે અહીંયા સાઈડમાં શોધી દીધી. પરીક્ષામાં આવું આવે તો તમારે પણ કોષ્ટકની બાજુમાં આવી રીતે બનાવી શકાય, લખી કાઢવાનું. આ લખશો તો તમને આ આન્સર આપવા ઈઝી પડશે. 15નો 45 ભાવ છે, 25નો શોધવા શું કરો, તો તમારે ઓલરેડી આ ગણતરી કરવી જ પડે. પણ પહેલેથી તમે લખી દીધું હોય તો આવી ફરીથી ગણતરી કરવાની જરૂર પડશે નહીં, કે ભાઈ તમને ખબર છે કે 1 પેન્સિલના 3 રૂપિયા છે તો 25ના ડાયરેક્ટ તમે 25 × 3 કરો, એક જ ગણતરીમાં જવાબ મળી જાય. એટલે આ બધું ધ્યાન રાખવાનું, આનાથી તમારો એક્ઝામમાં ટાઈમ બહુ જ બચી જશે. બરાબર, અને પેપર તમને જે ટાઈમ લિમિટ કીધી હોય એટલામાં જ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, એવું નહીં કે કોણ જોવે છે ચાલશે, નહીં, પ્રામાણિકતાથી જ આપણે એક્ઝામ આપવાની અને મોઢેથી જ બધું લખવાનું. બરાબર, સહેજ પણ આઘું પાછું નહીં. એ તમારે બી અને તમારા પેરેન્ટ્સને પણ કહેવાનું કે જે ટાઈમ છે એ ટાઈમ લિમિટમાં તમારી એક્ઝામ લઈ લે. બરાબર, એના પછી હતું પસ્તીનો ભાવ. બરાબર, એના ઉપરથી બહુ બધા દાખલા હતા, એની આપણે ગણતરી કરી હતી. બરાબર, અને બીજા થોડાક વ્યવહારિક દાખલા હતા. બરાબર, કે એક દિવસમાં આટલું કમાય છે તો 30 દિવસમાં એ કેટલું કમાશે. પછી નોટોની ગણતરી, કે ખુલ્લી આવી નોટ છે તો કેટલા રૂપિયા બને ડાયરેક્ટ. બરાબર, પછી આ એક ચેપ્ટરમાં નવું હતું ગુણાકારની આપણે નવી રીત તમને શીખવાડી હતી. બરાબર, કે ગુણાકારની નવી રીતમાં શું કરવાનું હતું, તો સૌથી પહેલાં 2 સંખ્યા આપી છે એની સ્થાન કિંમત શોધી દેવાની. બરાબર, એના પછી 4 ખાના પાડવાના, ઉપરની સંખ્યા આડી, નીચેની સંખ્યા ઊભી લખવાની, ઉપર અને બાજુની એ 2 સંખ્યાનો ગુણાકાર કરવાનો. બરાબર, અને જે જવાબ આવે બધાનો સરવાળો કરવાનો, એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય. અને હા, બીજી એક વસ્તુ, પરીક્ષામાં તમે આ ગણતરી કરી દીધી, બરાબર, આન્સર આવી ગયો, પણ તમને જો એવું કન્ફ્યુઝન લાગે કે ના આ જવાબ સાચો હશે કે ખોટો, શું કરશું, તો જો તમને ટાઈમ બચ્યો હોય પરીક્ષામાં પેપર પત્યા પછી,
તો શું કરવાનું, 64 × 13 સાદો આપણે જે ઊભો ગુણાકાર કરીએ છીએ ને એ કરી જોવાનો. જો એનો આન્સર અને તમે આ રીતે કરો એનો આન્સર સેમ આવે તો તમારો દાખલો સાચો, અને જો અલગ આવે તો ફરીથી આને ચેક કરવાનું કે મિસ્ટેક ક્યાં થઈ છે. બરાબર, આને તાળો મેળવ્યો કહેવાય. બરાબર, પણ પેલો ઊભો ગુણાકાર તમારો સાચો હોવો જોઈએ. જો એ ખોટો હશે ને આ સાચો હશે તો પણ પ્રોબ્લેમ થશે. એટલે એકવાર ટેલી કરવું હોય તો એવી રીતે કરી શકાય, સાદી રીતે ગણીને પછી પણ તમે લખી શકાય. પણ પરીક્ષામાં જો આમ પૂછાશે ઉદાહરણ મુજબ ને તમે સાદી ગણતરી કરશો તો હું રાઈટ આપીશ, પણ એના માર્ક્સ નહીં આપો. બરાબર, અને ઉદાહરણ આવું નહીં આપ્યું હોય ને ડાયરેક્ટ કીધું હશે ગુણાકાર કરો તો તમને માર્ક્સ મળશે. બાકી આ રીતે આપીએ છે ને તમે સાદી રીતે કરશો તો તમને કોઈ જ માર્ક્સ એના મળશે નહીં, કેમ કે આપણે ઉદાહરણ આપ્યું હોય તો એ મુજબ જ કરવું પડે પરીક્ષાની અંદર. બરાબર, આ 2 રકમવાળા હતા, એના પછી 3 રકમવાળા. બરાબર, તો 3 રકમવાળા તો એનાથી પણ ઇઝી. સ્થાન કિંમત તમે શોધી દો, આડી 3 જ બોક્સ બનાવવાના, 3 સંખ્યા ઉપર 1 સંખ્યા બાજુમાં, ગુણાકાર, સરવાળો, આન્સર. બરાબર, આવી રીતે. પછી આ ચેપ્ટરમાં પણ બીજા થોડાક વ્યવહારિક દાખલા હતા, આ રીતના કોષ્ટક ઉપરથી જ દાખલા હતા. બરાબર, એ પણ તમને આવડે એવા જ હતા. બરાબર, આવી રીતે. એના પછીનું ચેપ્ટર જગ અને મગ. બરાબર, હા, પછી 6ઠા ચેપ્ટરમાંથી આપણે થોડાક વિકલ્પો પણ નોટમાં આપ્યા હતા તમને લખવા માટે. બરાબર, એટલે આ પણ ખાસ તૈયાર કરજો, પૂછાઈ શકે એવા છે. બરાબર, એના પછી કેટલી નોટ, ગુણાકારના દાખલા, વ્યવહારિક દાખલા, અને વ્યવહારિક દાખલા તો તમને કરાવ્યા જ હતા. બરાબર, નોટમાં લખવા આપ્યા હતા. બરાબર, હવેનું ચેપ્ટર છે 7મું, જગ અને મગ. બરાબર, જગ અને મગ એટલે એમાં શું છે, કોઈ છોકરાઓના નામ ના, એમાં પ્રવાહી વસ્તુઓનું માપન છે. બરાબર, એનો એકમ છે ગુંજાસ, અને ગુંજાસનો એકમ થશે લીટર અને મિલીલીટર. મોટો એકમ લીટર, નાનો એકમ મિલીલીટર. હવે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. આ એકમ પ્રમાણે આપણે આની ગણતરી કરી હતી. બરાબર, કે 1 લીટર બનાવવા છે એટલે 1000 મિલી થાય ત્યારે 1 લીટર તમારા કમ્પ્લીટ થાય, એ રીતે આપણે આ કોષ્ટક કમ્પ્લીટ કર્યું હતું. બરાબર, એના પછી આ દાખલા હતા રૂપાંતરવાળા. બરાબર, એ પણ તમને કરાયું હતું કે 1 લીટર બરાબર 1000 મિલી થાય, 2 લીટર હોય તો 2000, 7000 મિલી એટલે 7 લીટર. બરાબર, આવી રીતે 3 લીટર તો 3000 કર્યા, પ્લસ 475 ઉમેર્યા એટલે 3475 આખી રકમ તમને મળી ગઈ. બરાબર, જેમ કિલોગ્રામ ગ્રામને આપણે કરીએ છીએ એ જ રીતે લીટર મિલીને પણ કરી શકાય. બરાબર, પછી મીટર સેમીમાં જે રીતે હતું કે માપન કરો કે કંપાસનું લંબાઈ કેટલી છે, એવી રીતે આમાં પણ છે કે માપન શેમાં કરશો, લીટરમાં કે મિલીલીટરમાં. તો ઓછું માપ હોય, ઓછી વસ્તુ હોય કે નાના પાત્રમાં ભર્યું હોય તો એ બધાનું માપન મિલીલીટરમાં થાય. જ્યારે મોટી મોટી ટાંકી હોય, મોટી ડોલ હોય, મોટી તપેલી હોય તો એનું માપન શેમાં આવે, લીટરમાં આવે. બરાબર, તમારે દવા છે, કપ છે, પાઉચમાં શેમ્પુ છે. બરાબર, દવા એ કપ સિરપ દૂધ એ બધું મિલીલીટરમાં આવે. બરાબર, પછી એક આ ગણતરી થોડીક અઘરી ગણતરી એ મેં તમને કરાવી હતી, અને પ્રેક્ટિસ વર્કમાંથી એવી બીજી ગણતરી પણ તમને લખવાની કીધી હતી અને મેં કરાવી પણ હતી. બરાબર, આ પણ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એટલે આની પણ તૈયારી તમારે કરવાની, નોટમાં ફરીથી પણ આ લખવાનું. બરાબર, એટલે યાદ આવશે, રીત પણ અહીંયા લખી જ છે એટલે તમને યાદ આવી જશે. પછી એકદમ ઇઝી હતું ગુંજાસના સરવાળા અને ગુંજાસની બાદબાકી. બરાબર, એકદમ ઇઝી દાખલા, આ તો આવડે જ તમને, 10 કો લઈને કરી દેવાના. પછી થોડાક આવા દાખલા હતા કે 3 પીપની કુલ ક્ષમતા શોધો, તો આપણે અહીંયા સરવાળો કરીને એની કુલ ક્ષમતા શોધી દીધી હતી. આવું પણ એક્ઝામમાં આવે, ચિત્ર દોર્યા હોય ને તમને કહી દે, 3 માર્ક્સમાં આવું પૂછાઈ શકે છે, તો યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું. બરાબર, પછી કોષ્ટક, કોણે કેટલું પાણી વાપર્યું, શેમાં પાણી વધારે વપરાયું, શેમાં ઓછું વપરાયું, વગેરે વગેરે, એ પણ કોષ્ટકની માહિતી પરથી તમારે ગુણાકાર સરવાળા બાદબાકી કરીને જવાબ લખવાના હોય. પછી આવે છે વ્યવહારિક દાખલા. આ દાખલા પણ સ્વાધ્યાય પોથીના આપણે કર્યા હતા, એ સિવાય પ્રેક્ટિસ વર્કના પણ ઘણા બધા દાખલા આપણે કરી દીધા હતા. બરાબર, કે કપ સિરપવાળો છે, ડૉક્ટરવાળો, બાઇકમાં પેટ્રોલ, છૂટક ઓઇલ, જયરામ ભાઈ, આ બધા દાખલા તો હમણાં તાજા જ કર્યા છે એટલે તો બધા યાદ જ હશે. બરાબર, પછી એક આ છે માપન, કે 200 મિલી છે, 3 બોક્સમાં બનાવવાનું, તો
દસ સો પચાસ પચાસ એવી રીતે ખાલી જગ્યા ચિત્રમાંથી આવડે એવી છે. પછી જોડકા હતા, મિત્રને કેટલું મળશે, બરાબર. પછી વ્યવહારિક દાખલો, ચાનો ભાવ, દૂધનો ભાવ. પછી એક આ હતું, ઉષાને આટલું પાણી પીવાનું કીધું, રોજ આટલું પીવે છે તો એણે સલાહ માની નથી માની. કુટુંબના સભ્યોની પાણીની ટાંકી 1000 લીટરની છે, એ લોકો રોજ આટલું વાપરે છે તો કેટલું બચશે, બરાબર. એટલે પહેલાં સરવાળો કર્યો અને પછી કે રોજ 819 લીટર વાપરે છે, બાદબાકી કરી તો 181 લીટર પાણી બાકી રહે, બરાબર. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે બે કુટુંબની માહિતી આપી હતી અને એ લોકો કેટલું પાણી વાપરે છે એના ઉપરથી સવાલ જવાબ હતા, તો એ પણ એકદમ ઇઝી છે, આવડે એવા છે, બરાબર. તો આ રીતે છે આખી ગણતરી તમારે કમ્પ્લીટ કરવાની રહેશે, બરાબર. તો ખાસ બધાને એક વિનંતી છે, પરીક્ષા આપવા બેસો તો વ્યવસ્થિત અને સારી રીતે આપવાની, સારા અક્ષર કાઢવાના, વ્યવસ્થિત બહુ ભેગું ભેગું એવું નહીં લખવાનું, વંચાય એવી રીતે લખવાનું, નવો પ્રશ્ન નવા પેજ પર ચાલુ કરવાનો, બરાબર. રિવિઝનમાં જેટલું આપ્યું છે બધું સારી રીતે તૈયાર કરી દેવાનું અને ફૂલ ટાઈમ છે બધા જ વિષયની સારામાં સારી તૈયારી કરજો, બરાબર. એટલે બધા વિષયમાં તમને સારામાં સારા માર્ક્સ મળે. કોરોના મહામારી છે પણ એના લીધે થઈને કંઈ ભણવાને ઉપર તમને તકલીફ પડે એવું તમારે કરવાનું નહીં. એવું ના થવું જોઈએ કે ભાઈ અમે તો અડધું ભૂલી ગયા, નથી ફાવતું, નહીં. જૂની યુટ્યુબની લિંક તમારી પાસે હશે, ચેપ્ટર જે જે શીખવાડ્યા છે એની, એ બધી જુઓ. ના સમજો પડે તો 2-3 વખત જુઓ, એમાં રીત સાથે તમને સમજાયું જ છે. એટલે કદાચ કોઈ દાખલામાં કન્ફ્યુઝન લાગે કે આ કઈ રીતનો હતો અત્યારે યાદ નથી, તો જૂની યુટ્યુબની વિડીયો છે એમાંથી જોઈ લેશો તો પણ તમને ખબર પડી જશે કે હા આવી રીત હતી, મેડમે સમજાવી હતી. ઉપરથી આમાં એક ફાયદો એ છે કે તમે રિપીટ કરી શકો છો. સ્કૂલની અંદર જો ચાલુ હોત તો શું થાત કે તમે ડિફિકલ્ટી આપો કે મેડમ આ શીખવાડો, તો એ વખતે છેક સ્કૂલમાં આવો, ગણિતનું લેક્ચર આવે પછી તમને શીખવા મળે. આ તો તમે જ્યારે થાય ત્યારે જ, તમને જ્યારે એમ થાય કે ભાઈ અત્યારે કન્ફ્યુઝન છે લાવ હાલ જ જોઈ લઈ, તો તમે હાલને હાલ જ જોઈ શકશો એને, બરાબર. મારી યુટ્યુબ ચેનલ પણ છે, એમાંથી પણ તમને ડાયરેક્ટ મળી જશે અને ગ્રુપમાં પણ લિંક તમને મોકલી છે, એમાંથી પણ તમે જોઈ શકશો, બંનેમાંથી તમે કરી શકશો, બરાબર. એટલે ખાસ સારામાં સારી રીતે તમારે એક્ઝામ આપવાની છે, બરાબર. તો એના માટે ખાસ ઓલ ધ બેસ્ટ, સારામાં સારી રીતે પેપર આપો, સારામાં સારા તમને માર્ક્સ મળે, તમારા પેરેન્ટ્સ એકદમ ખુશ થઈ જાય, દિવાળી પણ સુધરી જાય અને વહેલામ વહેલા હવે સ્કૂલ ચાલુ થાય એવી જ આપણે આશા રાખીએ છીએ, બરાબર. છેલ્લે ફરીથી ઓલ ધ બેસ્ટ, પરીક્ષાની ખૂબ જ શુભકામનાઓ. જય સ્વામિનારાયણ.